દૂધીનું નામ પડે ને એટલે બાળકો તો શું, મોટા લોકોને પણ તે નથી ભાવતી હોતી. દૂધીનું જ્યુસ અઢળક ગુણોથી ભરપૂર હોવા છતાં વડીલો પણ તેનેથી દૂર રહેતા હોય છે, તો નાના બાળકોની તો વાત જ ક્યાં કરવી. તો આટલા બધા ગુણો ધરાવતી દૂધી બાળકોને વડીલોને કઈ રીતના ખવડાવવી, એમાં પણ આપણે અત્યારે વેઇટ લોસ જર્નીની શરૂઆત કરી છે. તો ડે ફોરમાં તમારા બધાનું સ્વાગત છે. દૂધીનું જ્યુસ આપણે એ રીતના બનાવીશું જેથી કરીને હેલ્ધી રહેશે, ટેસ્ટી રહેશે, ભૂખ નહીં લાગે, અને હા, વજન ઉતારવાની સાથે સાથે દૂધીના અઢળક ફાયદાઓ તમે કઈ રીતના મેળવી શકો અને ઘરમાં બધાને આપી શકો તેનો આ વિડીયો જરૂરથી જોજો. વિડીયોને સ્કીપ ન કરતા એન્ડ સુધી જોઈ, ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરી દેજો. આટલા બધા ગુણો ધરાવતી દૂધીનું આપણે અહીંયા જ્યુસ બનાવવાના છે, તો સિમ્પલ જ્યુસ પણ બનાવીશું અને સિયા સીડ સાથે પણ બનાવીશું, જેથી કરીને વર્કઆઉટ પછી તમે એક ગ્લાસ આ દૂધીના જ્યુસનો પીશો તો તમારું પેટ ફૂલ ઓફ ભરેલું રહેશે. અને જ્યારે તમારા ફ્રૂટનો ટાઈમ થાય કે ભોજનનો ટાઈમ થાય ત્યાં સુધી તમને વચ્ચે કંઈ જ વસ્તુની ક્રેવિંગ તો બિલકુલ નહીં થાય. તો અહીંયા મેં પહેલાં તો એક ચમચી જેટલા સિયા સીડ્સને પલાળી લીધેલા. તો હવે વાત કરીએ દૂધીના જ્યુસની. દૂધીનું જ્યુસ બનાવવા માટે સૌથી પહેલાં એકદમ કૂણી અને હાથ વડે જ્યારે તમે નખ અડાડો ત્યારે દૂધી સરસથી પોચી હોય તેવી લેવાની, જેથી કરીને તે વધારે રસાદાર હશે. દૂધીનું કામ માત્ર વજન ઉતારવું જ નહીં પણ તમારી સ્કિનને અને હેર માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે. તમે જુઓ છો આટલી સોફ્ટ દૂધી હોય ત્યારે જ તેને પસંદ કરવી, જેથી કરીને તે કૂણી હશે તો રસ પણ વધારે આવશે. તો હવે આપણે પહેલાં દૂધીની છાલ ઉતારી લઈએ. દૂધી છે તે જનરલી કહેવામાં આવતું હોય છે કે તાસીરે ઠંડી છે, વાળ માટે તે ખૂબ જ ફાયદાકારક છે. દૂધીનું તેલ ઘણા લોકો બનાવીને નાખતા હોય છે માથામાં, પણ જો તમે ડાયરેક્ટલી દૂધી ખાઓ તો તેનાથી વાળને તો ખૂબ જ વધારે એવા ફાયદાઓ થશે. હવે આ દૂધીનું જ્યુસ કઈ રીતના બનાવવું, તો મેં અહીંયા છાલ ઉતારી આ દૂધીમાંથી વચ્ચેનો જે બીનો પાર્ટ હોય તેને કાઢી લીધેલા. દૂધી કૂણી હશે એટલે વધારે મોટા બી પણ બિલકુલ નહીં હોય. હવે આ દૂધીનું જ્યુસ ક્યારે બનાવવું, તો દૂધી એકવાર સુધારી લીધા બાદ ફટાફટથી કાળી પડી જતી હોય છે, તો તમારે જો 10 વાગે કે 11 વાગે જે ટાઈમ પ્રમાણે દૂધીનું જ્યુસ પીવાનું હોય તેની 10 મિનિટ પહેલાં જ આવી રીતના તેને કટ કરવાની. હવે કટ કરેલી દૂધીને એક બાઉલમાં લઈ લઈએ અને તેના નાના નાના ટુકડાઓ કરી લઈએ. તો હવે આ બાઉલને આપણે મિક્સર જારમાં ઉમેરીએ તે પહેલાં તેમાં 8 થી 10 મોટા ડાળખા કોથમીરના લેશું, 15 થી 20 પાન ફુદીનાના લેશું. જો તમારી આગળ તુલસી પાન અવેલેબલ હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. આ જ્યુસમાં ફુદીનો અને કોથમીર બંને ખૂબ જ હેલ્ધી રહેશે. કોથમીરના ફાયદા તો બધા જાણે જ છે, આંખની રોશની તેજ કરે છે, ડેટોક્સિફિકેશનનું કામ કરે છે, લોહીને સુધારે છે. ત્યારબાદ આ જ્યુસના સ્વાદને ખૂબ જ વધારવા માટે 2 ચપટી જેટલો સંજર પાવડર, વાત પિત્ત અને કફનું બેલેન્સ રહે તે માટે 1/2 ચમચી કરતાં ઓછો મરી પાવડર, ટેસ્ટ તો વધારશે જ પણ કબજિયાતને રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ હશે, બીજી પેટને લગતા કંઈ દુખાવા હશે તો તે દૂર કરવા માટે આદુ અને શેકેલા જીરાનો પાવડર ઉમેરેલો. ત્યારબાદ 1/2 લીંબુનો રસ ઉમેરીશું, થોડું એવું પાણી ઉમેરી અને મિક્સર જારને બંધ કરી સરસ એવું ક્રશ કરી લેશું. નાના બાળકોને જનરલી આ જ્યુસ તમે આપતા હોય ત્યારે તેને ગાળીને આપવાનું, પણ જો વડીલો એઝ ઇટ ઇઝ પીશે તો પણ તેના ફાયદાઓ ખૂબ જ રહેશે. તો એકદમ તાજી રસાદાર એવી દૂધીનું જ્યુસ અહીંયા તૈયાર છે, તો તેને ઠંડુ ઠંડુ સર્વ કરી શકાય. તો ફ્રેન્ડ્સ, હવે ઘણા લોકોને એવું થતું હશે કે દૂધીનું જ્યુસ જ શા માટે અમે તેના મૂઠિયાઓ ખાઈ શકીએ, કે દૂધીનું સબ્જી છે, કે બીજી કોઈ પણ રીતે દૂધીનો ઇવન હલવો પણ બનાવી શકીએ. પણ જો તમને ના ખબર હોય તો દૂધીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. ઘણા લોકોને એવું હોય કે ખાટા ફ્રૂટમાં જ હોય, પણ નહીં, દૂધીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય જેને ગરમ કરવાથી તેની જે ન્યુટ્રિશન્સ વેલ્યુ હોય તે નાશ પામે છે. એટલા માટે નોર્મલી કાચી દૂધીનું જ્યુસ કરીને ખૂબ જ હેલ્ધી રહે છે. જો તમે પીવું છો તો નોર્મલી આ દૂધીના જ્યુસના પીવાનો ટાઈમ તમે બિફોર વર્કઆઉટ, આઈધર આફ્ટર વર્કઆઉટ પણ પી શકો છો. સાંજની નાની નાની ભૂખ માટે પણ 1 ગ્લાસ દૂધીનો જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે. હવે મેં તેમાં 2 ચમચી સિયા સીડ્સ પલાળીને મોર્નિંગના જ રાખી દીધેલા, તો તેમાં હું ઉમેરી દઈશ. સિયા સીડ્સ અને દૂધીનું જ્યુસ જ્યારે મિક્સ થાય છે ત્યારે તમે 3 થી 4 કલાક પણ 1 ગ્લાસ પી લેશો તો તેનાથી ભૂખ બિલકુલ નહીં લાગે અને વેઇટ લોસ જર્નીમાં પણ તે ખૂબ જ હેલ્પફુલ રહેશે. હેરને, હેલ્થને, સ્કિનને બધી રીતે તે ફાયદાકારક છે.
તો ફ્રેન્ડ્સ, ડે 4ની વેઇટ લોસ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવજો અને બીજાને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.